विद्यार्थी मित्रों, केम छो તમે? હું પારનેરિયા સંધ્યા એલપી સવાણી રિવરસાઇડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ડભોલી બ્રાન્ચમાંથી ગુજરાતીના શિક્ષિકા આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું. ધોરણ 8, વિષય ગુજરાતી, પાઠ 3 દ્વિદલ, જે બોધ કથા છે તેનો પહેલો ભાગ મૂર્તિ આપણે જોયો હતો. આજે તેનો બીજો ભાગ જોઈએ, જેનું નામ છે સ્વમૂલ્યાંકન. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વખતે આ પાઠમાં મૂર્તિ એનો પહેલો ભાગ જોયો હતો, બરાબર ને? આજે આપણે એનો બીજો ભાગ જોઈએ છે, તેનું નામ છે સ્વમૂલ્યાંકન. સ્વમૂલ્યાંકન એટલે પોતાના પારખો કરવું, પોતે કેવા છે તેનું મૂલ્યાંકન કરવાનું, બરાબર? આઈકે વીજળીવાળા દ્વારા રચિત આ બોધ કથા જોઈએ તો આપણે તો પરદેશની વાત છે. પરદેશ એટલે વિદેશ, પોતાનો દેશ નહીં, બીજાનો દેશ. ત્યાંના એક સ્ટોરમાં એક યુવક દાખલ થાય છે. દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને તેણે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી. પબ્લિક ફોન કે જે કોઈ પણ વાપરી શકે, એટલે વિનમ્રતાથી, બરાબર છે? જ્યારે કોઈ વસ્તુની માંગણી કરવી હોય ત્યારે વિનમ્રતા રાખવી જોઈએ, એટલે વિનમ્રતાથી માંગણી કરે છે અને એ દુકાનદારે તેને હા પાડી, બરાબર છે, કે તમે આ વાત કરી શકો છો. યુવકના હાથ મેલા અને ખરાબ હતા, એટલે એ સ્પીકર પર વાત કરતો હતો, બરાબર ને? એ જે યુવક છે તેના હાથ મેલા અને ગંદા હોવાથી તે સ્પીકર પર વાત કરે છે, જેથી કરીને પેલો ફોન ગંદો ના થાય. અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. તમે જોઈ શકો છો કે દુકાનની અંદર બીજા કોઈ ગ્રાહક નથી, એટલે આ દુકાનદાર પેલો શું વાત કરે છે તે ધ્યાનથી સાંભળે છે. કેમ? કારણ કે સ્પીકર ઓન છે, એટલે એની વાતને તે ધ્યાનથી સાંભળે છે. અને એ સામાછેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. આ યુવક જેની સાથે વાત કરે છે તેની સામે છેડે, એટલે કોની સાથે વાત કરે છે? તો એ કોઈ સ્ત્રી હતી. યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? બરાબર. આ યુવક પૂછે છે કે મેડમ, મેડમ કહીને બોલાવે છે, પરદેશ છે ને, હવે ત્યાં હવે કામ માંગવાનું છે એટલે નમ્રતાથી કહેવાનું હોય, એટલે કહે છે કે મને તમારે ત્યાં લોન કાપવાનું. લોન એટલે કે ઘાસ, જે ઝીણું ઝીણું ઘાસ ઉગી જાય છે ને, વધારાનું ઘાસ, તે કામ એને કાપવાનું કામ માંગે છે કે હું તમારે ત્યાં એ કામ કરવા માટે આવી શકું ખરો, એમ કહે છે. ત્યારે સામે છેડીથી સ્ત્રીનો જવાબ આવે છે, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલો છે, કે મારે ત્યાં લોન કાપવા માટે એક માણસ આવે જ છે, એટલે મારે કોઈ જરૂર નથી. યુવક બોલ્યો, મેડમ, અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હો એના કરતા અડધા પગારથી હું લોન કાપીશ. કે તમે જે યુવકને રાખ્યો છે, જે માણસ તમારા ઘરે કામ કરે છે, તમે તેને જેટલો પગાર આપતા હોય તેના કરતા મને અડધો જ પગાર આપજો, અને છતાં પણ હું તે કામ કરીશ, બરાબર છે? ત્યારે સામે છેડેથી જવાબ આવે છે, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે, કે હું લોન કાપવા માટે મારે ત્યાં માણસ આવે જ છે, એટલે મને અત્યારે કોઈની જરૂર નથી, બરાબર છે? ત્યારે પેલો યુવક બોલે છે, મેડમ, અત્યારે તમારે ત્યાં માણસ રાખેલ છે, તે માણસને તમે જેટલો પગાર પણ આપતા હોવ એના કરતા અડધા પગારથી હું લોન કાપીશ, બરાબર છે, કે આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ, કે તમે એ માણસને જેટલો પગાર આપો છો એના કરતા હું અડધો પગાર લઈશ અને એની સાથે બીજું વધારાનું કામ પણ કરીશ, એમ એ કહે છે. ત્યારે સામે છેડેથી પેલી સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી, શા માટે પેલા માણસને ના કહી દેવું, બરાબર ને?
कोई बीजू ओछा पगार मा काम करे तो शा माटे एने ना कही देवू। परंतु जे पेलो व्यक्ति काम करे छे ते खूब ज सारू काम करे छे, एनाथी तेने कोई फरियाद पण नथी। त्यारे युवके कह्युं, मैडम लोन कापवानी साथे हुं घरनी आजूबाजूनो रस्तो पण साफ करी आपीश अने वधारानुं काम पण करी आपीश, ते पण वधारानी रकम वगर। त्यारे पेली स्त्री जवाब आपे छे, ना भाई आभार, मने हमणां बीजी कोई व्यक्तिनी जरूर नथी, मे रोकेला माणसथी मने पूरो संतोष छे कि मने अत्यारे कोई पण वधारानी व्यक्तिनी हवे जरूर नथी। मारे त्यां जे काम करे छे ते माणस खूब ज सारू काम करे छे अने मने तेना कामनो संतोष छे। आटली વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે એ યુવક ફોનનું સ્પીકર બંધ કરે છે અને દુકાનદારનો ફરી એકવાર આભાર માનીને એ જવાની તૈયારી કરે છે। આટલી વાતચીત કરી અને તેવો એકદમ ખુશ થઈ જાય છે પેલો યુવક। હકીકતમાં તો તેને કામ નથી મળતું એટલે તેને દુઃખી થવું જોઈએ, તેને બદલે તે એકદમ ખુશ થઈ જાય છે અને ત્યાંથી જવાની તૈયારી કરે છે। પેલા દુકાનદારે એને ફોન વાપરવા માટે આપ્યો, તેને માટેનો આભાર માને છે। હવે આ દુકાનદારે તેની બધી જ વાતચીત સાંભળી છે, બરાબર ને? હવે પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડે છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા ન હતી કે જરાય ઉદાસ પણ નહોતો થયો। ટૂંકમાં એની એ ખુમારી એને સ્પર્શી ગઈ કે આ જે યુવક છે તેને પેલી યુવતીએ કામ આપવાની પણ ના પાડી છે, છતાં પણ તે નિરાશ નથી। તેથી જ તેની એ જે ખુમારી છે તે આ યુવક એટલે કે આ જે દુકાનદાર છે તેને સ્પર્શી જાય છે, એને ગમી જાય છે। યુવકને તે પાસે બોલાવે છે, ત્યારે યુવક એની પાસે આવે છે। દુકાનદારે કહ્યું, યુવક પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તો ખુશ રહી શક્યો, એ વાત જ મને ખૂબ સ્પર્શી ગઈ છે। એણે ભલે ના પાડી પરંતુ હું તને કામ આપવા તૈયાર છું, બોલ મારે ત્યાં કામ કરીશ? એમ પૂછે છે કે પેલી તું તો જરાક પણ દુખી નથી થતો એટલે મને ખૂબ જ આનંદ થયો, અને પેલી સ્ત્રીએ ભલે તને કામ આપવાની ના પાડી પણ હું તને કામ આપવા તૈયાર છું, બોલ તું મારે ત્યાં કામ કરીશ? ત્યારે પેલા યુવકે હસતા હસતા ના પાડી કે ના મારે કામ નથી જોઈતું। દુકાનદારને હવે વધારે નવાઈ લાગે છે, અત્યંત નવાઈ લાગે છે, એને કહ્યું, પણ દીકરા હમણાં તો તું પેલી સ્ત્રી પાસે કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો, કામ નહોતું જોઈતું તો પછી એવું શા માટે કરતો હતો? કે તું તો અત્યારે પેલી સ્ત્રી પાસે આજીજી કરતો હતો, બરાબર ને? કે તને કામ જોઈએ છે, કામ જોઈએ છે, તો હવે તું શા માટે ના પાડે છે કામ કરવાની જ્યારે હું તને કામ આપું છું? એટલે પેલા યુવકને વધારે, પેલા દુકાનદારને વધારે નવાઈ લાગે છે। ત્યારે યુવક હસતા હસતા કહે છે, નહીં સર, હું જ એ મેડમને ત્યાં કામ કરું છું। અહીં આખી વાત જે સાચી છે તે બહાર આવે છે, ઘટસ્ફોટ થાય છે, અથવા તો એમ કહો કે એક ચમત્કાર આપણને નજરે પડે છે કે શું હતું ખરેખર આમાં, સે જે ઘટનાક્રમ બન્યો તેનો ખરેખર શું કઈ બાબત હતી તે હમણાં ખબર પડે છે આપણને, કે પેલી યુવતીને ત્યાં જે યુવક કામ કરે છે તે એ પોતે જ છે, કે એને ત્યાં જે કામ કરું, એ મેડમને ત્યાં હું કામ કરું છું, આ તો મારું કામ કેવું છે તે તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, કે મારું કામ સારું તો છે ને, એમને ગમે તો છે ને, એ તપાસવા માટે મેં ફોન કરેલો હતો, જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે કે ખરેખર સારું કામ કરે છે કે કેમ, તે બાબતનો ખ્યાલ એ યુવકને આવે। વિચાર કરો કેટલી મોટી બાબત કહેવાય કે પોતાનું મૂલ્યાંકન કરે છે, સ્વ મૂલ્યાંકન। દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપીને તેણે વિદાય લીધી। દુકાનદાર એને જોતો જ રહ્યો હતો અને ક્યાંય સુધી એ યુવકની સ્વમૂલ્યાંકનની રીતને એ બિરદાવતો રહ્યો હતો, બિરદાવતો એટલે કે અભિવાદન આપતો હતો, ધન્યવાદ આપતો હતો, કે ખરેખર એ યુવકની આ વાત ખૂબ જ સરસ છે। વિદ્યાર્થી મિત્રો, એટલે આ દુકાનદાર એનું એક નિર્દોષ સ્મિત આપીને એ વિદાય લે છે, એટલે દુકાનદાર એને જોતો જ રહી જાય છે ને ક્યાં સુધી એ યુવકની સ્વમૂલ્યાંકનની રીતને તે બિરદાવતો રહે છે કે એ ધન્યવાદ આપતો રહે છે। હવે આ યુવક કેટલું પોતાના કામ માટે, એને જાણવા માટે કે પોતે કેવું કામ કરે છે એ જાણવા માટે કેટલો ઉત્સુક છે, એટલે પોતાનું પરીક્ષણ કરે છે ડાયરેક્ટ। તો જો એ પૂછતે એ યુવતીને તો કદાચ તેને સાચો જવાબ મળે છે કે કેમ તેની ખાતરી ન હતી, બરાબર ને? એક અજાણ્યા યુવક બનીને
ઓછા પગારમાં કામ કરીને એને તૈયારી બતાવી ત્યારે એ પોતે કેવું કામ કરે છે તે સામેથી એને જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ પાઠમાં સમજ પડી જ હશે, બરાબર ને? તો હવે આપણે આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ.